बनासकांठा जिल्लामां कोरोना महामारीनी वच्चे कोरोनाथी पीड़ित दर्दीओने डॉक्टर अने नर्सोए स्वस्थ करवा दिवस रात एक करी पोतानी जवाबदारी निभावी छे। त्यारे दियोदरना आ डॉक्टर अने नर्स कोरोना वॉरियर्स तरीके काम करी रहेला आ तमाम टीमनो आभार व्यक्त करवामां आवी रह्यो छे। दियोदर रेफरल हॉस्पिटल जर्जरित हालतमां होवાથી ગંભીર પરિસ્થિતિને અનુકૂળ રહી દિયોદરના લોકોએ ભેગા મળી લોકફાળો ઉઘરાવ્યો હતો અને આ હોસ્પિટલમાં તાત્કાલિક કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને આ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા 150 જેટલા દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। જો કે આ દર્દીઓમાંથી 100 જેટલા દર્દીઓને કોરોનાએ હરાવી સાજા થઈને પરત ઘરે ગયા હતા। આવી સ્થિતિમાં દિયોદર તાલુકાના આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ, ડૉક્ટર પ્રતિક રાઠોડ અને પંકજ ગુપ્તા તથા સંયુક્ત નર્સ ટીમ સહિત 108 એમ્બ્યુલન્સની ટીમે પણ કટોકટીના સમયે દોડધામ કરી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી હતી। તેમજ એવા લોકો પણ હતા કે જેમણે પોતાની જરૂરી કામકાજ છોડીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડ્યા અને સારવાર લઈ રહેલા દર્દીઓને હિંમત આપી હતી, જેમાં દિયોદર બ્લોક ઓફિસરે આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આવી પરિસ્થિતિના અંદર આપ જાણો છો સ્વાભાવિક છે કે દર્દીના સગાઓને ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી તકલીફો હોય, પણ આ તકલીફોનું અમારા મર્યાદામાં રહીને અમે બધાને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે અને આપને જણાવીને આનંદ થાય છે કે અહીંથી જે પણ દર્દી જાય છે આ આખા સ્ટાફનો અભિનંદન કરે છે, આખા સ્ટાફ પ્રત્યે એમને માન હોય છે અને એવી રીતે અહીંથી જાય છે। તો આજના તબક્કે હું આપને કહું છું કે રેફરલ હોસ્પિટલની જે સેવાઓ છે, રેફરલ હોસ્પિટલના અધિક્ષક તરીકે, તાલુકા આરોગ્ય અધિકારી તરીકે અત્યાર સુધીની સેવાઓ સંતોષકારક બધાને આપી છે ને એનો એક અધિક્ષક તરીકે, એક પેટર્ન તરીકે હું મારા સ્ટાફનો દિલથી આભાર માનું છું કે એમને કોઈ પણ દર્દીને ક્યારે પણ અસંતોષ થાય એવું કોઈ પણ પરિસ્થિતિ ઊભી થવા દીધી નથી। અમારી મર્યાદામાં રહીને જેટલી પણ સારવાર અમે કરી શકીએ છીએ અમે કરી છે, સાથે સાથે દિયોદરની જે પણ દાનવીર પ્રજા છે એમને ખભેથી ખભા મળીને અમને સહયોગ કર્યો છે ને એમના સહયોગના લીધે જ અમે આજે આટલા મોટી સંખ્યામાં દર્દીઓને અહીંથી ક્યોર કરીને મોકલી શક્યા છીએ। સાથે સાથે તમામ પત્રકાર મિત્રોએ એમનો જે પત્રકારિતા છે અને સિવાય પણ અમારા સાથે મળીને પછી ઓક્સિજનના બાટલા ઉપાડવાની વાત હોય, દર્દીઓને નાસ્તો કે જમવા આપવાની વાત હોય અથવા એમની કોઈ પણ પ્રોબ્લેમ હોય એના અંદર પોઝિટિવ એમનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરી અને લોકોને જીવન કેવી રીતે જીવવું એની પણ શિક્ષા આપી છે, અમારા સાથે મળીને અમને પણ કહ્યું છે કોઈ તકલીફ હોય તમને જણાવો। ત્યારે બીજી તરફ દિયોદર રેફરલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ કોરોના વોરિયર્સને પણ બધા દર્દીઓને સારવાર મળે તે માટે પૂરા પ્રયત્નો કર્યા હતા, જેને લઈ દર્દીઓને સારી સારવાર આપી શકાય છે। હું અહીંયા છેલ્લા 12 વર્ષથી દિયોદરમાં જોબ કરું છું અને અત્યારે જે મહામારી ચાલી રહી છે કોવિડ-19ની, એમાં અમારી આખી હોસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટર આવી ગયા, નર્સો આવી ગયા, પટાવડ આવી ગયા, બધા બહુ પ્રવાસ કરે છે કે પેશન્ટો સાજા થઈને અહીંયાથી જાય, પેશન્ટોને પૂરતી દવા, ઓક્સિજન અને બધું મળી રહે એવી અમે બધી વાતથી કોશિશ કરીએ છીએ। અમારા અધિક્ષક છે જે વ્યાસ સર, એ પણ બહુ દોડધામ કરે છે પેશન્ટોને સાજા કરવા માટે અને અમારો પૂરો સ્ટાફ, લગભગ આ એક મહિનાથી કોરોના મહામારી ચાલી રહી છે એમાં અમારા સ્ટાફે ખડે પગે રહીને સતત એક પણ દિવસની રજા લીધા વિના ટોટલ સ્ટાફ, અત્યારે અમારા સિસ્ટરમાં 10 સ્ટાફ છે, 2 ડૉક્ટરો છે, 1 અમારા અધિક્ષક છે, એ પણ કોઈ બી રજા લીધા વિના સતત ખડે પગે રહીને કોવિડ મહામારીમાં પેશન્ટોને સારી સારવાર મળે એ રીતે પ્રયાસ કરે છે। આ એક ઉત્સાહભર્યું કામ કર્યું છે। અગાઉ કલેક્ટર સાહેબે જ્યારે આની આખી વિઝિટ કરી હતી ત્યારે એવું નક્કી કર્યું હતું કે આ બિલ્ડિંગમાં વ્યવસ્થા ઊભી થાય એમ નથી, પણ ડૉક્ટરની ટીમ અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી અને જિમ્મેદારીથી આ બીડું ઉઠાવ્યું અને અમે ગર્વ સાથે કહીએ છીએ કે શરૂઆતમાં ઓક્સિજનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ પણ અત્યારે અંડર કંટ્રોલ સિચ્યુએશન થઈ છે અને હું ફરીથી સમગ્ર રેફરલ હોસ્પિટલના તમામ ડિપાર્ટમેન્ટ, ડૉક્ટરો, નર્સ અને આરોગ્યની ટીમને હૃદયથી આભાર માનું છું, સાથે સાથે તમામ સેવા સંસ્થાઓ જે આજે ખભે ખભો મિલાઈને આ કોવિડની મહામારીમાં મદદ કરી રહી છે તેનો હું ગિરિરાજસિંહ હૃદયથી આભાર માનું છું।